સુપર સિક્સમાં અમે વાત કરીએ સુરતની, જ્યાં જમાઈને બદનામ કરવા સસરાએ એવું કારસ્તાન રચ્યું કે તેને લઈને કોમી વૈમનસ્ય ફેલાય. તેમણે ધાર્મિક લાગણી દુભાતા પોસ્ટર કર્યા વાયરલ. ઘટના છે સુરતની, જ્યાં હિન્દુ જમાઈને બદનામ કરવા વિધર્મી સસરાએ લીધો ધર્મનો સહારો. સુરતની સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિધર્મી આચાર્ય સુલેમાન શેખ હિન્દુ ધર્મ અને ધાર્મિક નેતાઓને બદનામ કરતી પત્રિકા વાયરલ કરી હતી અને આ પત્રિકામાં વિધર્મી સસરાએ કોમી એકતા ડહોળાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. સાથે જ ભાજપ, આરએસએસ, બજરંગ દળ, શિવસેનાને જડમૂળથી ઉખાડવાની વાત કરી. એટલું જ નહીં, વિધર્મીઓને પોતાની પુત્રીઓને બજરંગ દળ અને અન્ય સંગઠનોથી બચાવવા જેવા શબ્દો પણ ઉમેર્યા. પત્રિકા વાયરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને વિધર્મી આચાર્ય સુલેમાન શેખની ધરપકડ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે વિધર્મી સસરા સુલેમાન શેખની દીકરીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા હતા, જે સસરા સુલેમાનને મંજૂર ન હતા. ત્યારે જમાઈ સાથે બદલો લેવા અને તેને બદનામ કરવા માટે સસરા સુલેમાને આ કાવતરું રચ્યું હતું. પત્રિકામાં લઘુમતી સમાજને પણ ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો, જેમાં લખાયું હતું કે ક્લાસીસમાં ફક્ત મુસ્લિમોને જ પ્રવેશ આપવામાં આવશે, અમારું કામ જગાડવાનું છે, જાગો કે ન જાગો. અને જોવાનું રહ્યું કે પોલીસ હવે આ તપાસમાં સસરા સુલેમાનના વધુ કયા કરતૂતનો ખુલાસો કરે છે. તેઓને સરકારી નોકરી ન મળે અને તેઓની બદનામી થાય, કોચિંગ સેન્ટર એમનું બદનામ થાય, એ હેતુથી એમના સસરા સુલેમાન ચાંદ શેખ એણે આ પ્રકારની પત્રિકા બનાવી અને કેટલાક સંગઠનના લોકો અને કેટલાક અન્ય જનતા, સામાન્ય જનતા લોકોને વોટ્સઅપ થ્રુ મોકલેલ હતી. જે બાબતને લઈને પોલીસ